મિત્રો તમે જે હાલ માટે જે મિત્રો એકદમ નવી સ્ટાઇલ મિત્રો લાઇટ ઇફેક્ટમાં તો મિત્રો તમે એ રીતનું એડિટિંગ કરવા માંગતા હોય તો મિત્રો આપણે એના માટે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો ચલો મિત્રો હું તમને સ્ટેટસ એડિટિંગ શીખવાડી દઉં. મિત્રો આપણે સૌથી પહેલાં તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે મિત્રો એમાં તમારે જે આ રીતના આપણે ટીમલી બીટમાર્ક પ્રોજેક્ટ છે જોઈ લો મિત્રો આ રીતનો, તો મિત્રો તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો છે તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં. જેમ કે મિત્રો આ જે બીટમાર્ક પ્રોજેક્ટ છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો, ત્યાં જઈ અને મિત્રો તમારે જેમ કે આ બીટમાર્ક પ્રોજેક્ટ છે એ તમારે ઇમ્પોર્ટ કરી અને પછી તમારે ઓપન કરશો એટલે મિત્રો તમારું આ રીતના પેજ જોવા મળશે. મિત્રો જોઈ લો જે આ રીતના આપણે પૂરેપૂરું 29 સેકન્ડ સુધી આ રીતના પેજ જોવા મળશે. તો મિત્રો હવે તમારે સૌથી પહેલાં તમારે આ રીતના પહેલાં આવી જવાનું છે અને ત્યાર પછી મિત્રો તમારે એક ફોટો એડ કરવાનો છે. જેમ કે જોઈ લો અહીંથી આપણે પ્લસમાં જઈ અહીંથી આપણે મીડિયાવાળા ઓપ્શનમાં જવાનું છે મિત્રો. તો મિત્રો આપણે મીડિયામાં જઈને આ રીતનો આપણે ફોટો એડ કરીને ત્યાર પછી જે ત્રણ ટપકા દેખાય છે તો મિત્રો આપણે ત્યાં ક્લિક કરી અહીંથી આપણે ફિલ સ્ક્રીનનું ઓપ્શન દેખાય છે મિત્રો. તો આપણે ફોટો ફિલ સ્ક્રીન કરી લેવાનો છે અને ત્યાર પછી તમારા જે ફોટો છે મિત્રો એને આપણે સોંગ પ્રમાણે ખેંચવાનો છે. જેમ કે એકવાર સાઈડમાં ક્લિક કરી અને ફોટા પર ક્લિક કરી મિત્રો તમારા ફોટા ઉપર ક્લિક કરશો એટલે આ રીતની બોર્ડરો બની જશે. તો હવે તમારે આ રીતના ખેંચવાનું છે અને મિત્રો તમારે અટકી જાય તો આવો ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી લેવાનું છે એટલે તમારો ફોટો સોંગ પ્રમાણે ખેંચાઈ જશે. અને ત્યાર પછી મિત્રો તમારે આ રીતના પહેલે આવી જવાનું છે મિત્રો. અને ત્યાર પછી તમારા જે ફોટો છે મિત્રો મિત્રો ફોટા પર ક્લિક કરવાનું છે આ રીતના. અને ત્યાર પછી તમારે જવાનું છે મોટું ટ્રાન્ઝેક્શનમાં. અને ત્યાર પછી તમારે જેમ કે ફોટો છે તો આ ફોટો અહીં ક્લિક કરી અને ફોટાને થોડો આપણે ઝૂમ કરી લેવાનો છે જેમ કે આ રીતના. અને ત્યાર પછી તમારે વધારે ઝૂમ નથી કરવાનું મિત્રો. હવે તમારે જેમ કે આ ઓપ્શનમાં આવી જવાનું છે અને મિત્રો તમારે જેમ કે આની પર ક્લિક કરી મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ અને મિત્રો પહેલાં ફોટો તમારે જેમ કે આ રીતના ખેંચી લેવાનો છે. તો જોઈ લો મિત્રો તમારે આ રીતના ફોટો ખેંચવાનો રહેશે મિત્રો. તો જો તમારે આ રીતના ફોટો ખેંચી અને આ રીતના રાખવાનો રહેશે મિત્રો. તો મિત્રો ત્યાર પછી તમારે જે પહેલાં પ્લસ નિશાની છે મિત્રો ત્યાં તમારે પ્લસ નિશાની મારી દેવાની છે જેમ કે અહીં મિત્રો. અને ત્યાર પછી તમારે આ રીતના ખેંચવાનું છે. આ રીતના ખેંચીને મિત્રો ત્યાર પછી તમારે ઓટોમેટિક તમારે આ રીતના ખેંચી લેવાનું છે. હવે મિત્રો તમારે ઓટોમેટિક પ્લસ નિશાની વાગી જશે મિત્રો, તમને હું બતાવી દઉં છું. જેમ કે જોઈ લો આ રીતના વાગી ગઈ, એ રીતના તમારે પ્લસ નિશાની વાગી જશે તો આપણે આ રીતના ખેંચી લેવાનું છે મિત્રો. તમારે આ રીતના ફોટો મૂકવાનો રહેશે મિત્રો. હવે મિત્રો આપણે સાઈડમાં ક્લિક કરી પહેલે આવી જવાનું છે અને ત્યાર પછી મિત્રો તમારે હવે ઇફેક્ટ એડ કરવાનો છે. જે રીતના તમે બીટમાં પ્રોજેક્ટ ઇનપુટ કરીએ મિત્રો એ રીતના તમારે ઇફેક્ટનો પ્રોજેક્ટ છે તમારે ઓપન કરો. જેમ કે ઇનપુટ કરીને પછી તમારે આ રીતનો પ્રોજેક્ટ છે તમારે ઓપન કરવાનો રહેશે અને ત્યાર પછી તમારે જેમ કે આ રીતના પેજ જોવા મળશે મિત્રો. તો મિત્રો તમારો આ રીતના જેમ કે એ પેજ જોવા મળે એટલે મિત્રો તમારે જે પહેલા નંબરનો ઇફેક્ટ છે મિત્રો એની પર આપણે ક્લિક કરી નહીંથી અહીં ક્લિક કરવાનું છે. અહીંથી અહીં ક્લિક કરી નહીંથી આપણે કોપી લેયરનો ઓપ્શન છે તો એની પર ક્લિક કરી નહીંથી આપણે પૂરું કટ કરી દેવાનું છે. અને ત્યાર પછી આપણો બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનો રહેશે. અને ત્યાર પછી તમારે જેમ કે પહેલાં તો મિત્રો તમારે પહેલે આવી જાય અને પછી તમારે આ ઓપ્શન છે તો મિત્રો આપણે ત્યાં ક્લિક કરી નહીંથી તમારે પેસ્ટ કરવાનું રહેશે મિત્રો. જેમ કે અહીં ક્લિક કરી નહીં આપણે પેસ્ટ પર ક્લિક કરી લેવાનું છે મિત્રો. તો મિત્રો ત્યાર પછી તમારે જેમ કે આ જેટલી પ્લસ નિશાન દેખાય છે મિત્રો એમાં તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાનો છે મિત્રો. કઈ રીતના પેસ્ટ કરવાનું છે હું તમને બતાવું છું. જોઈ લો ખાલી તમારે આની પર ક્લિક કરવાનું છે. જેમ કે ફરીથી બતાવું છું. જોઈ લો આની પર ક્લિક કરી નહીંથી ખાલી તમારે પેસ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જોઈ લો આની પર ક્લિક કરવાનું છે એકવાર અને પછી તમારે અહીં ક્લિક કરવાનું છે. અહીં ક્લિક કરી અને ખાલી પેસ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો ઇફેક્ટ લાગી જશે. તો જોઈ લો મિત્રો હું ફટાફટથી આ રીતના ઇફેક્ટ છે હું ફટાફટથી પેસ્ટ કરી લઉં છું મિત્રો તમારી સામે. મિત્રો મિત્રો જેમ કે જોઈ લો જે આ રીતના આપણે ફટાફટથી તમારે પેસ્ટ કરવાનું રહેશે મિત્રો. તો જોઈ લો તમારે આ રીતના 1 અને 27 સેકન્ડ સુધી પેસ્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી પાછળ જવાનું છે મિત્રો. હવે મિત્રો તમારે પાછળ જઈને મિત્રો અહીં આપણે 17 અને 3 સેકન્ડ આવી જવાનું છે અને ત્યાર પછી તમારે અહીં ક્લિક કરી નહીંથી આપણે પેસ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે. તો મિત્રો આમાં પણ તમારે આ રીતના ઇફેક્ટ છે એ તમારે પેસ્ટ કરવાનો રહેશે મિત્રો. જેમ કે આ રીતના આપણે પ્લસ નિશાને દેખાય છે મિત્રો એમાં તમારે આ રીતનો પેસ્ટ કરી લેવાનું છે. 18 અને 20 સેકન્ડ પછી તમારે પહેલાં આવી જવાનું છે. જોઈ લો તો મિત્રો હવે તમારે અલગ ઇફેક્ટ એડ કરવાનો છે મિત્રો. અહીંથી આપણે પૂરું કટ કરી ટીમલી ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કરી અને જે બીજા નંબરનો ઇફેક્ટ છે મિત્રો જેમ કે આ છે મિત્રો એની પર આપણે ક્લિક કરી નહીંથી અહીં ક્લિક કરવાનું છે. અહીં ક્લિક કરી નહીંથી આપણે કોપી લેયરનું ઓપ્શન છે તો કોપી લેયર ઉપર ક્લિક કરી પૂરું કટ કરી અને બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનું રહેશે મિત્રો. તો મિત્રો ત્યાર પછી તમારે પાછળ જવાનું છે. જેમ કે મિત્રો તમારે અહીંથી આપણે 2 અને 6 સેકન્ડ આવી અને અહીંથી આપણે પેસ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેમ કે અહીંથી આપણે બેચ ચાલુ થાય છે એના માટે જોઈ લો જે આ રીતના છે મિત્રો. તો મિત્રો તમારે આ રીતના પેસ્ટ કરી દેવાનું છે. હવે મિત્રો પાછું તમારે અહીં ક્લિક કરશો એટલે મિત્રો તમારે જે આગળ પ્લસ નિશાની મારેલી છે ત્યાં તમે આવી જશો એટલે ખાલી તમારે પાછું અહીં પેસ્ટ કરવાનું રહેશે મિત્રો. જેમ કે મિત્રો હવે તમારે જેમ કે આખા સોંગમાં મિત્રો
આ રીતના પેસ્ટ કરવાનું રહેશે મિત્રો, પૂરેપૂરું આપણું 29 સેકન્ડ સુધી પેસ્ટ કરવાનું રહેશે મિત્રો. તો જોઈ લો મિત્રો, હું આ રીતના ફટાફટથી પેસ્ટ કરી દઉં. અને મિત્રો તમારે જે 3 જેમ કે 17 અને 3 સેકન્ડ છે તે આપણે પેસ્ટ નથી કરવાનું મિત્રો, અહીંથી આપણે આગળ જતું રહેવાનું છે. જેમ કે મિત્રો જોઈ લો 19 સેકન્ડ અને પછી તમારે પેસ્ટ કરવાનું રહેશે મિત્રો. તો જોઈ લો હું તમારી સામે જ પેસ્ટ કરું છું મિત્રો. મિત્રો તમારે જેમ કે આ રીતના આખા સોંગમાં આપણે પેસ્ટ કરવાનું રહેશે. તો જોઈ લો મિત્રો આપણે પૂરું થઈ ગયું છે સોંગ, જોઈ લો જે આ રીતના છે. મિત્રો તમારે આટલે સુધી તમારે પેસ્ટ કરી લેવાનું છે. અને મિત્રો આપણું આ રીતના સ્ટેટસ બની જાય મિત્રો, આમાં તમારે બોર્ડર એડ કરવી હોય તો બોર્ડર પણ એડ કરી શકો છો મિત્રો. અને મિત્રો બીજું કે તમારે જીના ટપકા છે, લોગો છે, જે એડ કરવું હોય તમે એડ કરી શકો છો. અને મિત્રો આપણું આ રીતના સ્ટેટસ બની જાય એટલે ખાલી અહીં ક્લિક કરી અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. જેમ કે જોઈ લો આ છેલ્લા નંબરનું ઓપ્શન છે એક્સપોર્ટનું, તો મિત્રો તમારે આ રીતના એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારો સ્ટેટસ છે તમારો રેડી થઈ જશે. તો ચલો મિત્રો.